ये मसाइले तसव्वुफ, ये तेरा बयान तुझे हम वली समझते, जो न बादख्वार होता। એટલે ગાલિબ મીન્સ ગઝલ્સ, સિમ્પલ. એ લોકોને જ્યાં સુધી લાઈફની થપ્પડો ના પડે ને, ત્યાં સુધી ફિલોસોફીની સમજ ના પડે, અને ફિલોસોફીની સમજ ના પડે તો ગાલિબ શું કોઈ પણ ગઝલ સુધી ના આવે. ન થા કુછ તો ખુદા થા, કુછ ન હોતા તો ખુદા હોતા, ડૂબોયા મુજકો હોને ને, ન હોતા મેં તો ક્યાં હોતા. પાક્કો અમદાવાદી છું. Born and brought up and educated and lived all my life here. મારું ફેવરિટ શહેર છે, મારું ઘર છે. મિર્ઝા ગાલિબ પર એક મ્યુઝિકલ પ્લે તૈયાર કર્યો છે, જેનું નામ છે ગાલિબ ધ મ્યુઝિકલ, જેમાં ડાયલોગ્સ, લાઈવ ગઝલનું સિંગિંગ અને કથકના પરફોર્મન્સીસ બધું જ એમની હવેલીમાં સમાવેલ છે. ગાલિબ વિશે જે નાટક તૈયાર કર્યું છે એનું ટાઇટલ છે ગાલિબ ધ મ્યુઝિકલ. એટલે એમાં હું ગાલિબનો રોલ પ્લે કરું છું, અને એવું અમે ઇન્ડિરેક્ટલી કહીએ છીએ કે ગાલિબ સાહેબની હવેલીમાં આજે પણ એમની આત્મા મોજૂદ છે. તો એ પ્રકારની એક વાત લઈને અને બે એક્ટર્સ એમના વિશે ચર્ચા કરે છે, એમના જીવનમાં થઈ ગયેલી વાતો વિશે, અને હું ત્યાં બેસીને લાઈવ ગઝલ્સ ગાઉં છું એમની. અને જે ફિમેલ ગઝલ્સ છે એ વોઇસ ઓવરમાં આવે છે, અને એની પર લાઈવ કથકના પરફોર્મન્સીસ થાય છે. એટલે એક સુંદર આખું ફ્યુઝન તૈયાર કર્યું છે મ્યુઝિક, ડાન્સ અને ડ્રામાનું. મારા માટે ગાલિબ એક ફિલોસોફર છે, એક એવી વ્યક્તિ છે કે જેની કદાચ આજના હિન્દુસ્તાનને ખૂબ જરૂર છે. બિલકુલ પણ ઇન્સાન પરસ્ત માણસ હતો, એને કોઈની સાથે, કોઈ પંથની સાથે કોઈ લેવા દેવા નહોતા, એને ઇન્સાનિયત સાથે લેવા દેવા હતા. અને હું પણ કોશિશ કરું છું કે એ જ ફોલો કરું લાઈફમાં. એટલે બહુ ઉત્તમ. એટલે કહેતે હૈ કે ગાલિબ કા અંદાઝ હૈ બયાં ઓર, તો એવો સુખનવર ન પહેલાં હતો ન હવે થશે. અને અમદાવાદી હોવાનો ખૂબ પ્રાઇડ છે, કારણ કે અહીંયા બધી જ સંસ્કૃતિની રીતે તમે જુઓ, કળાની દ્રશ્ય જુઓ, એવરીથિંગ ઇઝ યર. આ શહેરમાં શું નથી. આ કરવા પાછળનો અર્થ એ હતો કે ગાલિબ સાહેબ વિશે એમના સ્વભાવ અને એમની લાઈફની જે ફિલોસોફી છે એના વિશે લોકો ખૂબ બધી માહિતી લઈને જાય. કોઈ પણ વ્યક્તિ અગર શેરો શાયરીની તરબિયત રાખતો હોય, શોખ રાખતો હોય, તો એને એવું કહેવાય છે કે સારા ગાલિબ બંને ચલાય. કોઈ દિવસ બીજા કોઈ શાયરનો ઇતિહાસમાં નામ નથી લેવાયું. ન કભી જનાઝા ઉઠતા, ન કહી મઝાર હોતા.